नमस्कार मित्रों, आज आप धोरण 10 की अंदर विषय विज्ञानी अंदर 14मू चैप्टर जो तमने आपेलू है कि ऊर्जा स्त्रोतों, तो यनी अंदर आप 57मो प्रश्न जो है। तो 57मो प्रश्न तमने वो आपेलो कि जैवभार और जड़ विद्युत सरखामणी कर वच्चे तफावत लखो। अरे अँ तफावत आपवानो एक जैव मात्रा अने बीजू आवशे जड़ विद्युत। एटले आ तमारे जैव मात्रा एटले ए तमारी जैव भारत थाशे। तो आ बन्नेनो तमारे तफावत आपवानो छे अने तमारा मोबाइलनी स्क्रीन ऊपर जे तमने फोटो आपेलो छे तेनी अंदर तमने आपेलो छे एनो तफावत। तो तमारे बन्नेना चार चार मुद्दा तमने आपेला छे। तो एमां आपणे जैव मात्रामां जोईए तो एमां पहेलो मुद्दो तमने एवो कीधो कि जैव मात्राथी ज मर्यादित ऊर्जा मळे छे, एटले कि जैव मात्रा जे छे आपणो ऊर्जानो स्त्रोत एमांथी आपणे जे ऊर्जा मळे छे ई केवी छे, मर्यादित ज छे। अने एनी सापेक्षमां आपणे जड़ विद्युत जोईए तो जड़ विद्युत ए ऊर्जानो मोटो स्त्रोत छे, एटले कि जे जड़ विद्युतमांथी आपणे ऊर्जा छे एना मोटा प्रमाणमां मळी आवे छे। पछी एनो बीजो पॉइंट जोईए तो कि जैव मात्राथी ऊर्जा मेळवामां प्रदूषण थई शके छे, एटले कि जैव मात्रा छे एना लीधे जो आपणे ऊर्जा मेळवीए तो एमांथी प्रदूषण पण मळी शके। अने एनी सापेक्षमां जड़ विद्युतमां जोईए तो कि जड़ विद्युत ए ऊर्जा स्वच्छ ऊर्जा स्त्रोत छे अने प्रदूषण मुक्त छे, एटले कि जे जड़ विद्युत छे ए प्रदूषण मुक्त छे। पछी आपणे एनी अंदर ત્રીજો મુદ્દો જોઈએ તો એમાં જૈવ માત્રામાં શું આવશે, તો કે જૈવ માત્રામાં મેળવવાનો બાયોગેસ પ્લાન્ટનો ખર્ચ છે એ કેવો થશે, ઓછો થશે। અને એની સાપેક્ષમાં આપણે જળ વિદ્યુતમાં જોઈએ તો કે જળ વિદ્યુત મથક સ્થાપવાનો ખર્ચ છે એ કેવો થશે, તમારો વધુ થશે। હવે આપણે જૈવ માત્રામાં ચોથો પોઈન્ટ જોઈએ તો કે બાયોગેસનો રસોઈ ગેસમાં ઉપયોગ મર્યાદિત જગ્યા અને વિસ્તારમાં થાય છે, એટલે કે જે જૈવ માત્રાની સાપેક્ષમાં જે બાયોગેસ છે રસોઈ ગેસમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ કેવો છે, એનો મર્યાદિત જગ્યા અને વિસ્તારમાં થાય છે। અને બીજું આપણે જળ વિદ્યુત જોઈએ તો કે જળ વિદ્યુત ઊર્જાનું પરિવહન કરીને અન્ય અને અનેક સ્થાનોએ વિવિધ ઊર્જા તરીકે ઉપયોગમાં લેવાય છે। હવે તમારો તફાવત માંગ્યો હોય તો તમે આ રીતના તફાવત છે તમે લખી શકશો। હવે તફાવત તમને જેટલા માર્ક્સની અંદર કીધું હોય એ પ્રમાણે તમારે એના પોઈન્ટ લખવાના થશે। જો તમને બે માર્ક્સની અંદર કીધું હોય તો તમારે બેના બે બે પોઈન્ટ લખવાના, અને જો તમને ચાર માર્ક્સમાં કીધું હોય તો બેના તમારે ચાર ચાર પોઈન્ટ લખવા પડશે। હવે મિત્રો, એના પછી તમને નીચે 58મો પ્રશ્ન આપેલો છે અને એમાં તમને એવું કીધું છે કે એ પવનો, બી તરંગો, સી ભરતી પ્રકારના ઊર્જા સ્ત્રોતમાંથી ઊર્જા પ્રાપ્ત કરવામાં કઈ મર્યાદાઓ છે। એટલે તમારે અહીંયા મર્યાદાઓ કહેવાની છે, આપણે જે પવનમાંથી ઊર્જા મેળવીએ છીએ એ, પછી તરંગોમાંથી જે ઊર્જા મેળવીએ છીએ, અને ભરતી પોટની અંદર છે ને આપણે જે ઊર્જા મેળવીએ છીએ તો એની અંદર કઈ કઈ મર્યાદાઓ છે, તો એ તમારે અહીંયા મર્યાદાઓ કહેવાની છે। તો સૌથી પહેલાં આપણે એમાં પવન ઊર્જાની મર્યાદા વિશે વાત કરીએ તો કે એની અંદર પહેલાં પવનમાં હંમેશા ગતિ ઊર્જા હોય છે, પરંતુ આ ઊર્જાને મેળવવા પવનનો વેગ 15 કિલોમીટર પ્રતિ અવર હોવો અનિવાર્ય છે। તેથી પવન ઊર્જા ફાર્મ ફક્ત એવા સ્થાનો પર સ્થાપિત કરી શકાય છે કે જ્યાં પવનનો પ્રવાહ વર્ષ દરમિયાન પ્રચલનપણે મળી શકે, અને પવન ઊર્જા ફાર્મ સ્થાપવાનો પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો છે તો ટાવર પ્રતિ પાખ્યાઓનો નિભાવવો ખર્ચ વધારે હોય છે। હવે આ તમારી જે પવન ઊર્જા છે એની મર્યાદા એ છે કે તમે ગમે ત્યાં છે એ તમે પવન ઊર્જાનું સ્થાપનાનું જે ફાર્મ હોય એ તમે એની સ્થાપના કરી શકો નહીં। તમારે જે પવન ઊર્જાનો પ્લાન્ટ આખે આખો સ્થાપવો હોય તો જ્યાં તમને પવનનો વેગ 15 કિલોમીટર પ્રતિ અવર હોય એવા સ્થળોએ તમે જે આ પવન ઊર્જા જે છે એના ફાર્મ એ તમે સ્થાપી શકશો। અને બીજા નંબરમાં કે જે આ પવન ઊર્જા ફાર્મ તમે સ્થાપો તો એની અંદર જે પાંખિયા હોય છે બરાબર ટર્બાઈનને ફેરવવા માટે જે ટાવર અથવા તો જે પાંખિયાઓ હોય છે એનો ખર્ચ જે છે એ કેવો થાય છે, તમારે વધારે થાય છે, એટલે આ એની એ મર્યાદા હતી। હવે આપણે આ તરંગ ઊર્જાની મર્યાદાઓ જોઈએ તો કે સમુદ્ર તટ પર ઉદ્ભવતી લહેરો પ્રતિ તરંગો અને તીવ્ર વેગની ફૂંકાતી સમુદ્રીય હવાઓ પ્રતિ પવનને કારણે ઉત્પન્ન થાય છે, એટલે કે જે સમુદ્ર તટ પર આપણે જે લહેરો એટલે કે તરંગો અને તીવ્ર વેગથી ફૂંકાતા જે પવનો છે એના કારણે આપણે શું છે તરંગ ઊર્જા છે એ આપણે એમાંથી મેળવીએ છીએ।
હવે માત્ર થોડા સ્થાનો પર આવા તરંગો અને લહેરો શક્તિશાળી હોય છે કે જેમાંથી ઊર્જા ઉત્પન્ન કરી શકાય. તેની સ્થાપના ખર્ચાળ છે અને વ્યવસ્થાપન મુશ્કેલ છે. હવે જે આ જે પવનો છે એ તીવ્રતા છે એ ફેંકાતા, આ જેટલી તીવ્રતા જે પવન ફેંકાતો હોય એવી જે આપણી પાસે સ્થળો છે એ કેવા છે, મર્યાદિત છે. એટલે કે તમે ગમે ત્યાં જે તરંગ ઉર્જા છે એના પ્લાન્ટ જે છે એ તમે સ્થાપી શકો નહીં. અને જે આ જે પ્લાન્ટ તમે સ્થાપો છો એ કેવો છે, ખૂબ જ ખર્ચાળ છે અને એનું વ્યવસ્થાપન કેવું છે, મુશ્કેલ છે. હવે તમને ત્રીજું કીધું છે કે ભરતી ઉર્જાની મર્યાદાઓ. તો કે ભરતી ઉર્જાની મર્યાદાઓ શું છે, તો કે સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બાંધીને સમુદ્રની સપાટીના તફાવત દ્વારા ભરતી ઉર્જાનું ઉપયોગી રૂપાંતર કરી શકાય છે. અને આ પ્રકારના ડેમ બનાવી શકાય તેવા સ્થળોને ખૂબ જ મર્યાદિત છે અને વ્યવસાયિક રીતે તેનો કાર્યક્ષમ ઉપયોગ કે શોષણ મુશ્કેલ છે. એટલે કે જે ભરતી ઉર્જા છે એનું તમે શોષણ એટલે કે એનું ઉત્પાદન છે એ કેવું છે, ખૂબ જ મુશ્કેલ છે. અને એ તમે બધી જગ્યાએ તમે સાંકળી ન શકો. જ્યાં ડેમમાંથી તમે કોઈ નાના સ્થળ ઉપર પાણીને લઈ જઈ શકતા હો એવી જગ્યાઓ ઉપર તમે જે આ ભરતી ઉર્જાનો પ્લાન્ટ છે એ સ્થાપી શકશો. તો આ તમને જે ત્રણેય આપી હતી એની મર્યાદાઓ એ તમારે આગળ પણ આવેલી છે અને એ પણ તમને આપેલી છે. હવે 59મો પ્રશ્ન તમને શું આપેલો છે, તો કે ઊર્જા સ્ત્રોતનું નીચે દર્શાવેલ વર્ગોમાં કયા આધાર પર વર્ગીકરણ કરશો, એ અને બીમાં આપેલ વિકલ્પો સમાન જ છે. તો હવે એ તમને કીધું છે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, અને બીજું ખૂટી જાય તેવા, અને બીજું અખૂટ. તો હવે આપણે જોઈએ એની અંદર, તો એમાં એ તમને કીધું છે કે જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કર્યા પછી તેનો ફરીથી નો મળી રહે છે. આ ઉર્જા સ્ત્રોત પુનઃ પ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત છે. જે આપણે પહેલાં જોઈ ગયા કે પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત કોને કહેવાય, કે જેની અંદરથી તમે ફરીથી ઉર્જા છે એ તમે મેળવી શકતા હો વારંવાર, તો એવા જે સ્ત્રોતો છે એને પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો કહે છે. જે ઉર્જા સ્ત્રોતનો ભંડાર મર્યાદિત છે અને તેનો ઉપયોગ કર્યા પછી તેના નિર્માણમાં લાખો વર્ષ થઈ શકે છે, તો તાત્કાલિક પુનઃપ્રાપ્ય થતા નથી, તો તેવા ઉર્જા સ્ત્રોતને પુનઃપ્રાપ્ય કહે છે. જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. કે જે ઉર્જાના સ્ત્રોતોનો ભંડાર છે એ કેવો છે, મર્યાદિત છે, અને તમે એનો એક વખત ઉપયોગ કરી લીધો તો એનો પાછો તમે ઉપયોગ કરી શકતા નથી. એવા જે ઉર્જાના સ્ત્રોતો છે એને કેવા ઉર્જાના સ્ત્રોતો કહેવામાં આવે છે, તો કે પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો કહેવામાં આવે છે. અને તમને એના ઉદાહરણ પણ અહીં આપેલા છે કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. હવે તમને બી કીધું છે કે ખૂટી જાય તેવા અને અખૂટ. તો એમાં જોઈએ તો કે અશ્મિભૂત બળતણનો ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરવાથી થોડા વર્ષોમાં ખૂટી જવાના છે, જેનું નજીકના વર્ષમાં ફરીથી નિર્માણ શક્ય નથી, તો તેવા ઉર્જાના સ્ત્રોતને ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો કહે છે. એટલે કે જે અશ્મિભૂત બળતણ છે એનો આપણે ઉર્જાનો સ્ત્રોત છે તો આપણે એનો ઉપયોગ કરતા જઈએ તો એ થોડાક વર્ષની અંદર છે એ ખૂટી જવાના છે, અને એનું નજીકમાં એટલે કે થોડાક સમયની અંદર જ એનું પાછું એવું ને એવું નિર્માણ કરવું એ શક્ય નથી. તો એવા જે સ્ત્રોતો છે એને શું કહેવામાં આવે છે, તો કે ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો કહે છે. પછી તો કે જૈવ માત્રા ઉર્જા સ્ત્રોત તથા સૌર ઉર્જા સ્ત્રોત ઉપયોગ કર્યા પછી ફરીથી પણ મળી શકે છે, તો તેથી તેને કેવા કહેવામાં આવે છે, અખૂટ છે એમ કહેવામાં આવે છે. એ અને બીમાં આપેલ વિકલ્પો સમાન ગણી શકાય. હવે તમને નીચે 60મો પ્રશ્ન આપેલો છે, અને 60મા પ્રશ્નની અંદર તમને એવું કીધું છે કે ઉર્જાની વધતી જતી માંગથી પર્યાવરણીય અસર શું છે, અથવા તો ઉર્જાનો વપરાશ ઓછો કરવા માટેના ઉપાયો લખો. તો હવે તમને એવું કીધું હોય કે ઉર્જાના વપરાશ ઓછો કરવા માટેના ઉપાયો અથવા તો ઉર્જાની વધતી જતી માંગની પર્યાવરણીય અસર શું છે, તો તમે શું લખી શકશો એની અંદર, તો કે ઉર્જાની વધતી જરૂરિયાત આપણે અશ્મિભૂત બળતણ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુથી પૂરી કરીએ છીએ. એટલે કે ઉર્જાની વધતી જતી જરૂરિયાતો છે એને આપણે અશ્મિભૂત બળતણ એટલે કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુથી પૂરી કરીએ છીએ. હવે અશ્મિભૂત બળતણનો ઉપયોગ પ્રદૂષણ કરે છે, જેના ગ્રીનહાઉસીય વાયુઓ ઝેરી વાયુઓથી તાપમાન વધે છે અને ગ્લેશિયર પીગળી રહ્યા છે, તો વાતાવરણ પ્રભાવિત અને પ્રદૂષિત થાય છે. એટલે કે જે અશ્મિભૂત બળતણનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એના દહનથી શું થાય છે, પ્રદૂષણ ફેલાય છે, અને એના લીધે ગ્રીનહાઉસીય અસર
વેપર અને ઝેરી વાયુઓ છે તાપમાનમાં વધારો કરે છે. પછી ન્યુક્લિયર ઊર્જાનો ઉપયોગ માઠા પરિણામોનો પડકાર છે, જેના ઉત્પન્ન થતો પ્રદૂષિત કચરો રેડિયો એક્ટિવિટી અસરથી સજીવોને નુકસાન કરે છે. હવે આપણે ન્યુક્લિયર ઊર્જાનો આપણે ઉપયોગ કરીએ તો એ પણ એક માઠું પરિણામ જ છે, અને એના લીધે એ જે તમે એને જે ઉપયોગ કરો તો એમાંથી રેડિયો એક્ટિવિટી કિરણો છે એ નીકળે છે, અને એ રેડિયો એક્ટિવિટી કિરણો છે એ મનુષ્ય અને પશુઓ અને પક્ષીઓ આ બધાને નુકસાન કરે છે. હવે તમને નીચે એમાં એવું આપેલું છે કે ઊર્જાનો વપરાશ ઓછો કરવાના ઉપાયો નીચે મુજબ છે. તો હવે તમારે ઊર્જાની બચત કરવા માટેના ઉપાયો છે એ તમને ચાર ઉપાયો નીચે આપેલા છે. તો એમાં પહેલો ઉપાય શું કીધું છે તમને કે જરૂર ન હોય ત્યારે વિદ્યુત વપરાશના સાધનો બંધ રાખવા જોઈએ. જ્યારે તમારે કોઈ વસ્તુની જરૂર ના હોય તો એવા જે આપણે વિદ્યુત ઉત્પન્ન કરવા માટેના સાધનો છે એને તમારે બંધ રાખવા જોઈએ. બીજું, વ્યક્તિગત વાહનોના બદલે સામૂહિક પરિવહન ટ્રેન જેવા વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ. પછી ત્રીજું, તમને એવું કીધું છે કે ઊર્જાના ઉપયોગથી કાર્યક્ષમતામાં વધારો કરવાના પ્રયાસ કરવા અને નવા સ્ત્રોતનો પરખવા જોઈએ. અને ચોથું તમને એવું આપેલું છે કે સૌર ઊર્જા અને તેને સંબંધિત ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ પરંપરાગત સ્ત્રોતને બદલે વધારવો તથા કર્કશપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ તમને જે ચાર છે એ તમને ઊર્જાનો વપરાશ ઓછો કરવાના ઉપાયો હતા. તો મિત્રો, આ રીતના તમે આખા આખા પ્રશ્નો છે એ તમે તૈયાર કરી શકશો. અહીંયા તમારે પાઠ છે એ તમારો પૂરો થાય છે, પણ હવે આના પછી તમારે બે કારણો આપેલા છે. તો હવે એ બે કારણો છે એ ક્યારેક પરીક્ષાની અંદર પૂછે છે, તો આ બે કારણો પણ તૈયાર કરી લેવા. તો હવે તમને એના પછીનો જે કારણો છે એ બે કારણો થઈ જાય પછી આ તમારું ચેપ્ટર છે એ આખે આખું પૂરું થઈ જશે. હવે તમને પહેલું કારણ એવું આપેલું છે, એટલે કે 61મો પ્રશ્ન કરીને આપેલું છે તમને કે છાણનો માત્ર છાણા તરીકે કે ખાતર તરીકે ઉપયોગ કરવાને બદલે બાયોગેસ ઉત્પાદનમાં ઉપયોગ કરવો ફાયદાકારક છે. એટલે કે છાણનો ઉપયોગ છે એ આપણે છાણા અને બળતણ તરીકે જેનો ઉપયોગ ના કરવો જોઈએ, પણ એનો બાયોગેસ તરીકે તમે ઉપયોગ કરો તો તમારા માટે ફાયદાકારક છે. અને એનું કારણ કે કરીને તમારે જવાબ લખવાનો છે. તો જવાબ તમને નીચે આપેલો છે કે ઢોરાનું છાણ ગ્રામીણ વિસ્તારોમાં બાયોગેસના ઉત્પાદનમાં કાચા પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે જ્યાં ઢોરોનું છાણ છે એ ગ્રામીણ વિસ્તારોની અંદર બાયોગેસના ઉત્પાદનમાં કાચા પદાર્થ એટલે કે કાચા માલ તરીકે એનો ઉપયોગ લેવામાં આવે છે, અને તે કચરાના નિકાલનો સુરક્ષિત અને અસરકારક ઉપાય છે. એટલે કે એ તમારો કોઈ કચરો વહેતો હોય તો એનો નિકાસ માટેનો પણ એ એક ઉપાય છે. બીજું, તો કે બાયોગેસ ઉત્પાદનમાં વધેલા રગડાનો અસરકારક ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. હવે તમે આ બાયોગેસ મેળવો તો એની અંદરથીનો કંઈક રગડો વધે તો એ રગડાનો ઉપયોગ તમે અસરકારક એટલે કે સારા એવી ક્વોલિટીનું ખાતર તરીકે તમે એનો ઉપયોગ કરી શકો, અને તે નાઇટ્રોજન અને ફોસ્ફરસથીનો સમૃદ્ધ હોય છે. અને જે આ ખાતર તમને મળે છે એ નાઇટ્રોજન અને ફોસ્ફરસથીનો રહિત હોય છે. એના પછીનો પોઈન્ટ કે એમાંથી મળતો બળતણ વાયુ રસોઈ માટે તેમજ પ્રકાશ સ્ત્રોતના સ્વરૂપમાં ઉપયોગમાં લેવાય છે, અને તેથી તે કુદરતી વાયુનો તેમજ અન્ય ઇંધણનો બચાવ થઈ શકે છે. એટલે કે એમાંથીનો જે બળતણ વાયુનો છે એનો રસોઈ તરીકે આપણે એનો ઉપયોગ લઈએ છીએ એટલે એ કુદરતી વાયુ તેમજ અન્ય ઇંધણનો બચાવ કરે છે. હવે એના પછીનો પોઈન્ટ શું આપેલો છે, તો કે આ કુદરતી ખાતર કૃષિ ભૂમિની ફળદ્રુપતા વધારે છે અને ખેતી વધુ ઉપજ આપીને પ્રમાણમાં સસ્તી થાય છે. એટલે કે જે આની અંદરથી તમારો રગડો નીકળે છે એનું ખાતર બનાવવામાં આવે છે, અને એ ખાતર છે એ કુદરતી ખાતર અથવા તો કુદરતી ખાતર તરીકે ઓળખવામાં આવે છે, અને એ કૃષિને ફળદ્રુપ બનાવે છે. એટલે કે જે તમારી જમીન હોય એને કેવી બનાવે છે, ફળદ્રુપ બનાવે છે. એના પછીનો છેલ્લો પોઈન્ટ તમને આપેલો છે કે આમ છાણનો બાયોગેસ ઉત્પાદનમાં ઉપયોગ કરતાં બળતણ અને ખાતર બંને જરૂરિયાતો સંતોષાય છે, તેથી તે ફાયદાકારક છે. એટલે આપણે જે આ છાણનો બાયોગેસમાં આપણે ઉત્પાદન કરીએ તો એ તમારા બળતણ તરીકે પણ એનો ઉપયોગ થશે, અને બીજા નંબરમાં ખાતર તરીકે પણ એની ઉપયોગ થશે, તો આપણો આ જરૂરિયાતો બે છે એ સંતોષાઈ જાય. એટલે એ આપણા માટે કેવું છે, ફાયદાકારક છે.
હવે તમને બીજું કારણ આપેલું છે 62મું, એટલે કે 62મો પ્રશ્ન કરીને જ આપેલું છે કે સોલાર સેલની કિંમત ઊંચી હોવા છતાં તેનો ઉપયોગ વ્યાપક રીતે થાય છે. હવે તમારો જે સોલાર સેલ છે એની કિંમત છે એ ખૂબ જ ઊંચી છે, તો એનો ઉપયોગ છે એ કેવો થાય છે, વધારે થાય છે, તો એના વિશે આપણે જોવાનું છે. કારણ આપેલું છે એની અંદર, તો એની અંદર તમને પહેલો પોઈન્ટ આવ્યો આપેલો છે કે સોલર સેલ બનાવવા માટે વિશિષ્ટ શ્રેણીનું સિલિકોન વપરાય છે અને સોલર પેનલ તૈયાર કરવા તેલમાં આંતરિક જોડાણમાં ચાંદીનો ઉપયોગ થાય છે, તેથી તેની કિંમત ઊંચી છે. પરંતુ સરકારી સબસિડીથી તેની કિંમત નીચી લાવવાનો પ્રયત્ન થયો છે. એટલે કે જે તમે સોલાર સેલ બનાવો છો તો એની અંદર કંઈક ચાંદી વપરાય છે અને બીજું સિલિકોન, તો કે જે આ સિલિકોન છે એ પણ તમને શ્રેણીનું સિલિકોનની જરૂર પડે તો એ પણ તમને સરળતાથી મળતું નથી. અને બીજા નંબરમાં કે એની અંદર ચાંદીનો ભાગ હોય છે, એટલે કે એમાં ચાંદીનો ઉપયોગ થાય છે, અને ચાંદી ધાતુ છે એ કેવી છે, મૂંગી ધાતુ છે, એટલે એની સોલાર સેલ આપણે બનાવીએ તો એની અંદર આ ચાંદી છે એની કિંમત કરે છે, એટલે આ આપણે બહુ વધુ કિંમતમાં મળે છે. પણ સરકાર દ્વારા જે આ વધારે ભાવ છે તો એને સબસિડીની મદદથી એની કિંમત છે એ ઓછી કરવામાં આવી છે. બીજો પોઈન્ટ આપેલો છે, પરંતુ તે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, એટલે કે જે સૌર ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં એ રૂપાંતર કરે છે. તેને સૂર્યની સામે રાખવામાં આવે ત્યારે આશરે 0.7 વોલ્ટ જેટલો જ વિદ્યુત પાવર છે એ ઉત્પન્ન કરે છે. હવે તમે કોઈ સોલાર સેલ પેનલ હોય એને તમે સૂર્યની સામે રાખો તો એની અંદર તમારે એ 0.7 વોલ્ટ જેટલો જ છે એ વિદ્યુત પાવર છે એ ઉત્પન્ન કરે છે. હવે તમને એની નીચે ત્રીજો પોઈન્ટ આપેલો છે, તો કે સોલર સેલ અને સોલર પેનલનો કૃત્રિમ સેટેલાઇટ માર્ચ ઓક્ટોબર જેવા અવકાશીય સાધનો વાયરલેસ ટ્રાન્સમિશન રેડિયો અને ટીવી પછી રિલેટેશનો પછી ટ્રાફિક સિગ્નલ પછી કેલ્ક્યુલેટર અને ઘણા રમકડાઓના અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. એટલે કે જે સોલાર સેલ અથવા તો સોલાર સેલ પેનલ છે એનો બધે તમે ઉપયોગ છે એ તમને આ અલગ અલગ જગ્યાએ છે એનો ઉપયોગ જોવા મળે છે. પછી તમને છેલ્લો પોઈન્ટ એમાં આપેલો છે કે ઘરેલું વપરાશ માટે સૌર ચેનલોને છત પર ગોઠવીને વધારે સૂર્ય ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવે છે, તેથી વીજળીનો બચાવ કરી શકાય છે અને આથી સોલર સેલ વ્યાપક રીતે ઉપયોગ થાય છે. હવે તમે ઘરે પણ તમારા સોલાર સેલ પેનલ છે એ લગાવીને વીજળીનું તમે બચત કરી શકો છો અને આથી જે સોલાર સેલ છે એ વ્યાપક રીતે એનો ઉપયોગ થવા માંડ્યો છે. તો મિત્રો, અહીંયા તમારું આ ચેપ્ટર જે 14મું આપેલું છે ઉર્જાના સ્ત્રોતો એ તમારું પૂરું થઈ છે. તો ફરીથી ન બધા વિડીયો એક વખત જોઈને રિવિઝન કરી નાખજો, જેથી કરીને તમને પરીક્ષામાં આની અંદરથી કોઈ પણ પ્રશ્ન પૂછે તો તમે લખી શકશો. થેન્ક યુ.